હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું આપણી ગુજરાતીઓની ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત વાર તહેવારમાં બનતી, શુભ પ્રસંગે લગ્ન પ્રસંગમાં બનતી ખાસ જે સુકડની લાપસી ગણાય છે એ લાપસી બનાવવા જઈ રહી છું મિત્રો. તો આ લાપસી આપણે ગુજરાતીઓની વર્ષો જૂની ટ્રેડિશનલ આઈટમ છે તે કઈ રીતે બનાવી એ હું તમને આજે બતાવવાની છું. એના માટે હું તમને બધા ઇન્ગ્રેડિયન્ટનું પરફેક્ટ મેજરમેન્ટ બતાવી દઉં. તો એના માટે મેં એક વાટકી, આપણે કકરો લોટ આવે જે ભાખરીના લોટથી થોડોક જાડો હોય એ ટાઈપનો લોટ લીધો છે, એની સામે મેં પોણી વાટકી જેવું ઘી લીધું છે એટલે કે 1/3 કપ, અને અડધી વાટકી ગોળ લીધો છે, અને આપણે જરૂર પડે તો મેં દળેલી ખાંડ લીધી છે, પાવો સુગર પાવડર. અને જેટલો લોટ લીધો છે ને મિત્રો એટલું આપણે પાણી લેશું સામે. તો આ પરફેક્ટ માપ તમારે જોવાનું છે મિત્રો. અને આ લાપસી આપણે મોસ્ટ ઓફ વધારે પડતી આપણે ગુજરાતી લોકો કડાઈમાં બનાવે છે, તપેલામાં બનાવે છે, પણ આજે હું તમને અલગ જ રીતથી ટ્રીક અને ટીપ્સ સાથે લાપસી બતાવવા જઈ રહી છું. અને આજે હું કુકરમાં બનાવવાની છું આ લાપસી. તો મિત્રો છેલ્લે સુધી મારો વિડીયો જોજો, અને આ વિડીયો ગમે તો મિત્રો લાઇક કરજો, શેર કરજો, અને ફ્રેન્ડ સર્કલ ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. આ લોટને શેકી લેશું, એકદમ સ્લો ફ્લેમ ઉપર જ શેકવાનો છે, અને એ પણ આપણે કોરો લોટ શેકશું મિત્રો. તમે મારી મેથડ અને બધું અલગ જ છે તો તમે ખાસ આ વિડીયો નોટ કરજો અને જોજો. આ રીતે તમારે પહેલા સેજ વાસણ ગરમ થાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો, પછી એકદમ સ્લો ફ્લેમ કરી નાખવાની. ગરમ થાય છે ત્યાં હું તમને પાણીનું પણ બતાવી દઉં કઈ રીતે હું કુકરમાં લાપસી બનાવવા જઈ રહી છું. તો મેં એના માટે એક વાટકી પાણી મૂકું છું મિત્રો, અને એમાં હું અત્યારે આ મેં અડધી વાટકી ગોળ લીધો છે, પણ હું અત્યારે એનો અડધો જ ગોળ નાખું છું. અડધી વાટકીમાંથી મેં અડધો જ ગોળ નાખ્યો છે, અડધોથી વધારે તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. અને આને આપણે એકદમ બોઇલ કરી દેવાનું છે. આ પાણી પોણી વાટકી થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. તો એ પણ ધીમા ગેસે આપણે સાઈડમાં ઉકાળવા મૂકી દેશું. અને આ પાણી ઉકળે ને ત્યારે મિત્રો ક્યાંય સુધી એની સ્મેલ આવે છે એમાં જયારે આપણે લોટ એડ કરશું ને ત્યારે. તો આ બાજુ બીજા વાસણમાં એટલે કે કડાઈમાં લોટ શેકી રહી છું. લોયું ગરમ થઈ ગયું છે એટલે હવે હું એકદમ સ્લો ફ્લેમ ઉપર લોટ શેકું છું. લોટ શેકાય તો પણ મિત્રો એની સ્મેલ ક્યાંય સુધી જાય છે અને બધાને ખબર પડી જાય છે કે ક્યાંય પણ લાપસી બને છે, એટલી સરસ સ્મેલ આવે છે મિત્રો. અને જ્યાં આપણે નવરાત્રીમાં આપણે ગુજરાતી લોકોને આઠમને દિવસે નિવેદ હોય છે ત્યારે મિત્રો જે લાપસી બને છે એ એક જ વખત ચૂલે ચડે છે, તો એ લોટ શેકાતો નથી. પણ હું તમને આ જે રીતે બનાવું છું એ તો અલગ જ રીત છે, એ તમને બતાવવા જઈ રહી છું મિત્રો. આ રીતે જો તમે મોયણ કર્યા વગર કોરો લોટ શેકશો ને તો તમને બેસવાનો પણ ડર નહીં લાગે, લોટ બેસી ચોટી જવાનો કે કોઈ જાતનો ડર નહીં લાગે, ને ઇઝીલી લોટ તમારો શેકાઈ જશે ને એકદમ છૂટો કણી કણી જેવો લોટ થઈ જશે. એને આપણે હલકો બ્રાઉન કલરનો કરવાનો છે. 2 થી 3 મિનિટમાં ઇઝીલી તમારો લોટ શેકાઈ જશે, કેમ કે આપણે મોયણ વગરનો લોટ છે તો તમને શેકવામાં પણ બહુ કમ્ફર્ટેબલ રહેશે. તમે જોઈ શકો છો કઈ રીતે ચમચો હલાવી રહીશું. જો મોયણ હશે ને તો તમને થોડુંક ટફ પડશે મિત્રો. અને આ બાજુ આપણે પાણીમાં પણ ચમચો ચલાવતો રહેવાનો છે, કેમ કે ગોળ હોય છે તો જરાક તમે મેલ્ટ થાય ત્યાં સુધી તમારે ચમચો વચ્ચે વચ્ચે ચલાવતો રહેવાનો મિત્રો. આ રીતે તમે બે ગેસ ચાલુ કરશો તો તમારે ઓછા ટાઈમમાં અને બહુ સરસ લાપસી બની જશે.
3 મિનિટ થઈ છે અને જો આપણો લોટ હલકો લાઈટ બ્રાઉન થઈ ગયો છે તો તમારે આ કલર આવે ત્યાં સુધી તમારે લોટ શેકવાનો છે મિત્રો લોટ શેકાય તો પણ બહુ સરસ સ્મેલ આવી રહી છે મિત્રો તો હવે હું ગેસ બંધ કરી દઉં છું આ અને આપણો આ લોટ છે ઠંડો થાય ત્યાં સુધી આપણે રાખશું મિત્રો બીજી બાજુ આપણું પાણી પણ તમે જોઈ શકો છો કે બબલ્સ આવી ગયા એકદમ બોઈલ થાય છે તો હવે આ સ્ટેજે પાણી ઉકળે ને ત્યારે તમારે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેવું આપણે ઘી નાખી દેશું મિત્રો અને આ પાણી બોઈલ થાય છે ત્યારે પણ મિત્રો એકદમ સરસ સ્મેલ આવે છે આપણું પાણી એકદમ ઉકળી ગયું છે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે હવે આ સ્ટેજે આપણે તમે જોઈ શકો છો કે થોડુંક આપણું 1/4 જેટલું પાણી બળી ગયું છે હવે આપણે આ સ્ટેજે આપણે જે શેકેલો લોટ છે ને મિત્રો ઈ એડ કરી દેવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે સ્લો નહીં પણ મીડિયમ કરી દેજો અત્યારે અને આ રીતે તમારે એમાં લોટ બધો એડ કરી દેવાનો છે અને ગેસ એકદમ સ્લો ફ્લેમ ઉપર સાવ સ્લો ફ્લેમ ઉપર રાખવાનો છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસનું ટાળ ઉપરનું લીડ બંધ કરી દેવાનું છે અને આપણે 1 સીટી પડવાની તૈયારી હશે ને મિત્રો સ્લો ફ્લેમ ઉપર ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે મિત્રો આપણે કુકરને સીટી પડવાની તૈયારી હતી ત્યારે મેં ગેસ બંધ કરી દીધો હતો અને એનું પ્રેશર રિલીઝ થઈ ગયું ત્યાં સુધી મેં લીડ ખોલ્યું નથી હવે તમે જોઈ શકો છો કે પ્રેશર નીકળી ગયું છે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ મેં આ કુકર રાખ્યું હતું હવે તમને ખોલીને બતાવવા છે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સીટી પડવાની તૈયારી હતી ત્યારે ગેસ બંધ કર્યા પછી ત્યાં સુધી મેં ગેસ રિલીઝ પ્રેશર રિલીઝ થયું ત્યાં સુધી રાખી હતી હવે આપણે આ લાપસીને વેલણથી ચલાવી લેશું તો તમારે જો કુકરમાં ઈઝીલી મિત્રો એકદમ તમારે કોઈ જાતની મેથડ વગર આવી સરસ લાપસી બની જશે તમે જોઈ શકો છો અને લાપસીમાં મેં દેશી ગોળ વાપર્યો તો એક ઓર્ગેનિક ગોળ તો મિત્રો લાપસીનો કલર આ રીતનો આવે ને તો જ આપણને લાપસી જોવી ગમે છે વ્હાઈટ લાપસી આપણને ગમતી નથી અને મિત્રો લાપસી તળીએ બેસે ને તો જ લાપસી મીઠી થાય ખાસ તમે આ ટ્રીક નોટ કરજો મિત્રો તમે ઉપર ઉપર જે લાપસી બેસતી નથી ને એનો કોઈ ટેસ્ટ એકદમ લાગતો નથી મિત્રો તમે જોઈ શકો છો મારી લાપસી કેટલી છૂટી થઈ છે અત્યારે ગરમ છે એટલે હું તમને હાથમાં લઈને બતાવી નથી શકતી પણ તમને સ્પૂનમાં બતાવી દઉં મિત્રો તમે જોઈ શકો છો એકદમ છૂટી દાણા જેવી લાપસી થઈ છે તમારે નહીં કોઈ જાતની ઝંઝટ કુકરમાં આ રીતે તમે બનાવશો ને એક વખત તો ચોક્કસ ટ્રાય કરજો મિત્રો અને તમે પછી કહેજો કે આ લાપસી કેવી ટેસ્ટમાં અને લુકમાં બંને બની છે આ રીતે કુકરમાં 10 થી 15 મિનિટમાં જ મિત્રો લાપસી બની ગઈ છે તમારે નહીં કોઈ ટેન્શન કે બિગનર હશે કે તો પણ ઇઝીલી લાપસી બનાવી શકશે તમે જોઈ શકો છો મારી લાપસી કેટલી છૂટી થઈ છે તમે ઇઝીલી બનાવી શકશો બેચલર હોય કે બિગનર હોય આ રીતે લાપસી ચોક્કસ મિત્રો ટ્રાય કરજો તમે ઘરે અને તમને એવું લાગે તો ઉપરથી ઘી ને ગળાસ ઓછી હોય તો ગોળ પણ ઘી પણ નાખી શકો છો અને ખાંડ દળેલી તમે ઉપરથી નાખી શકો છો પણ અત્યારે પરફેક્ટ માપ આવ્યું છે મિત્રો મિત્રો તમે કયો છો કે તળિયે બેઠી નથી પણ બેઠા વગર મિત્રો લાપસીનો ટેસ્ટ જ નથી આવતો તમે ખાસ આ નોટ કરજો આપણે દાદી નાની વખતમાં લાપસી બેસતી ને ઈ લાપસીનો જે ટેસ્ટ આવતો ને મિત્રો ઈ લાપસી બેઠા વગર એનો ટેસ્ટ જ ન આવે
તો તમે જોઈ શકો છો એકદમ છૂટી લાપસી થઈ છે અને ઉપરથી તમે વધારે જો ઘી એડ કરવું મેં અત્યારે 3 ટેબલસ્પૂન ઘી નાખ્યું હતું અને અડધાથી ઓછો ગોળ અડધા વાટકીથી ઓછો ગોળ નાખ્યો હતો પછી તમે તમારા ગળ્યા પ્રમાણે ગોળ એડ કરી એટલે ખાંડ એડ કરી શકો છો મને અત્યારે જરૂર નથી લાગતી તો આ રીતે તમે ઉપરથી ઘી એડ કરીને તમે લાપસી ગરમ ગરમ સર્વ કરી શકો છો મિત્રો અને તમને એવું લાગે તો ઉપરથી તમે પાવડર સુગર પણ એડ કરી શકો છો પણ જરૂર નથી આ તો હું ડેકોરેશન પૂરતો જ કરું છું તો મિત્રો આ રીતે તમે ઘરે ટ્રાય કરજો ચોક્કસ અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે આપણી મારી લાપસી કેવી બની છે મિત્રો તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં